विद्यार्थी मित्रों, शांतिनिकेतन विद्यासंकुल में आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 3 एम प्रकरण 13 स्मार्ट चार्ट शीखीशुं। एमां आपणे एक भाग तो गया वीडियो में जोई गया छे, हवे आपणे बीजो भाग जोईशुं। तो आपणे पाना नंबर 183 पर आया छे। चार्ट साथे स्मार्ट बनो। अहीं तमने जुओ, तमारी चोपड़ी में चार्ट आपेलो छे। एमां धोरण, विद्यार्थीओनी संख्या, हाजर संख्या अने गैरहाजर संख्या एवो चार्ट बनायेलो छे, बराबर। तो धोरण 1 छे एमां विद्यार्थीओनी कुल संख्या 27 छे, एमांथी 25 हाजर छे अने 2 गैरहाजर छे। तो धोरण 2 तो 23 हाजर छे, 23 कुल विद्यार्थीओ छे, એમાંથી 22 હાજર છે અને 1 ગેરહાજર છે। હવે ધોરણ 3 એમાં 24 વિદ્યાર્થીઓ છે કુલ, એમાં 21 હાજર છે અને 3 ગેરહાજર છે। હવે ધોરણ 4 એમાં 22 વિદ્યાર્થીઓ છે, એમાંથી 18 હાજર છે અને 4 ગેરહાજર છે। હવે ધોરણ 5 એમાં કુલ 25 વિદ્યાર્થીઓ છે, 25માં 23 હાજર છે અને 2 ગેરહાજર છે। હવે આપણને શું કરે છે કે આ બધાનો સરવાળો કરવાનો છે। તો આપણે ગેરહાજર સંખ્યા ગણીશું, હાજર સંખ્યા ગણીશું અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ગણીશું। તો 1થી 5ની કુલ સંખ્યા ગણવી છે આપણે। તો પહેલાં વિદ્યાર્થીઓની સંખ્યા ગણીએ તો 27 23 24 22 25 છે ને। હવે આ બધાનો સરવાળો કરીશું, તો આ સરવાળો કરીશું એટલે ગણો। પહેલાં આપણે એકમની સંખ્યા ગણીએ તો 7માં 3 ઉમેરો એટલે 7 ને 3 10, 10માં પાછા 4 ઉમેરો તો 10 ને 4 14, 14માં પાછા 2 ઉમેરો તો 14 ને 2 16, 16માં 5 ઉમેરો તો 16માં 5 ઉમેરે એટલે 21, 16 પછી 17 18 19 20 અને 21, તો 21 ના 1 2। હવે 2 ગણીશું, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12। હવે તો કુલ કેટલી સંખ્યા થઈ? 21 કેટલી થઈ? 121 સંખ્યા થઈ। કુલ કેટલી સંખ્યા થઈ? 121। હવે એમાંથી હાજર સંખ્યા કેટલી છે? તો જેમ આપણે કુલ સંખ્યા ગણી એવી રીતે હાજર સંખ્યા ગણીશું। તો 5 ને 2 7 ને 1 8, 8 ને 8 16, 16 ને 3 19, 19 ના 9 1, 2 ને 1 3 3 ને 2 5, 5 ને 2 7 8 9 ને 10, તો કુલ સંખ્યા 109 કેટલી થઈ? કુલ હાજર સંખ્યા 109। હવે ગેરહાજર સંખ્યા ગણીશું તો 2 ને 1 3 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 2 12, તો કુલ સંખ્યા 12। તો આપણી સંખ્યા ગણાઈ, કુલ સંખ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 121, એમાંથી હાજર સંખ્યા 109 અને ગેરહાજર સંખ્યા 12। હવે આ ચાર્ટમાં દરેક વર્ગમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, તો દરેક વર્ગના કેટલા વિદ્યાર્થીઓ છે એ આપણે જોયા। હવે આ ચાર્ટમાં વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે, હાજર કેટલા છે અને ગેરહાજર કેટલા છે એ પણ બતાવે છે। તો શાળામાં કુલ કેટલા બાળકો છે જોયું? કુલ કેટલા બાળકો છે? તો 121 બાળકો ગણ્યા ને આપણે। હવે આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો કુલ 12 બાળકો ગેરહાજર છે। હવે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ, હવે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ અહીં બનાવેલો છે। પહેલાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો 2, તો અહીંયા 2 બાળકોના મોઢા દોરેલા છે। હવે બીજા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો 1, ત્રીજામાં કેટલા ગેરહાજર છે? તો 3, તો 3 મોઢા છે। ચોથામાં કેટલા ગેરહાજર છે? તો 4, તો 4। એવી રીતે પાંચમા ધોરણની ગેરહાજર સંખ્યા તમારે દોરવાની છે। તો પાંચમા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો 2, તો અહીંયા તમારે 2 મોઢા દોરવાના છે। પાંચમા ધોરણનું ખાનું ખાલી છે, જુઓ ખાલી છે ને, તો ત્યાં તમારે 2 મોઢા દોરો, થયું। હવે જુઓ, આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે, જેમ કે આપણે આ ચાર્ટ જોયો એને
गैरहाजर विद्यार्थीओनी संख्या दर्शावे छे। हवे दरेक गैरहाजर विद्यार्थीने आवो मोटा वडे दर्शाव्या छे, જોઈ ને આપણે। તો ચાર્ટમાં ધોરણ 5ના ગેરહાજર વિદ્યાર્થીઓ દર્શાવો, એ આપણે જોયું, કહ્યું કે દર તમે 5ના બે મોઢા આ રીતે દોરવાના છે, થઈ ગયું। હવે સામે પેજ ઉપર જોઈએ શું છે। ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો, ચાર્ટ જોઈને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જુઓ, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે। તો કયા ધોરણના વિદ્યાર્થીઓ સૌથી વધારે ગેરહાજર છે? તો ધોરણ 4ના વિદ્યાર્થીઓ, કારણ કે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। તો ધોરણ સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે, તો ચોથા ધોરણના છે, એટલે ચોકડો લખવાનો, ચોથા ધોરણના એવું લખો। પછી બીજું છે, સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે। તો સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે? તો બીજા ધોરણનો, એક જ વિદ્યાર્થી ગેરહાજર છે ને, તો અહીંયા લખીશું બીજા ધોરણના। હવે ત્રીજી ખાલી જગ્યા છે, ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। તો કયા ધોરણમાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો ધોરણ 3માં, એટલે 3 લખીશું, ધોરણ 3માં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। હવે ધોરણ 4 અને ધોરણ 5માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। તો ચોથા ધોરણમાં 4 અને 5માં ધોરણમાં 2, એટલે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં 4 અને બીજી ખાલી જગ્યામાં 2 લખીશું, થયું। હવે નીચે જુઓ, તમારો હાથ કેટલો લાંબો છે? તમારો હાથ તમે જુઓ કેટલો લાંબો છે। તમારા મિત્રોનું જૂથ બનાવો, એમાંથી 4 મિત્રોનું જૂથ બનાવો, નકામાં કાગળમાંથી પટ્ટીઓ કાપો અને પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ, એટલે કે એક સરખી પટ્ટીઓ કાપવાની છે। પછી દરેક વિદ્યાર્થીઓનો હાથ કાગળની પટ્ટીથી માપો, પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખો। આ રીતે તમારે ઘરે કરવાનું છે, તમારા ભાઈબંધો સાથે રમતા હોય ને જોડે, તો એ રીતે પટ્ટીઓ કાપીને પછી પટ્ટી ચોંટાડવાની છે, કોનો હાથ કેટલો લાંબો છે એના ઉપર એનું નામ લખવાનું છે, થયું। હવે જો ચિત્રમાં દેખાય છે ને, પટ્ટીઓ વિદ્યાર્થીઓના પટ્ટીઓ લગાવી છે અને પછી નામ લખીને નીચે જુઓ મૂકી છે, કોનો હાથ આ કઈ પટ્ટી કોની છે ખબર પડે ને આપણને, એ માટે। હવે પાછળ પાનું જુઓ શું કહ્યું છે, રોહન, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે, તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી છે। હવે અહીંયા તમારે તમારી પટ્ટી હાથની લંબાઈ પ્રમાણે ચોંટાડવાની છે। તો જુઓ હાથની લંબાઈ, રોહનનો હાથની લંબાઈ કેટલી છે? તો રોહનના હાથની લંબાઈ 8 સેન્ટીમીટર, ગીતાના હાથની 9 સેન્ટીમીટર અને જેકોબના હાથની 10 સેન્ટીમીટર લંબાઈ છે, એટલે કે જેકોબનો હાથ રોહન અને ગીતા કરતાં લાંબો છે। હવે ચિત્રમાં જુઓ, એ પ્રમાણે જોયું ને, અહીંયા ચોંટાડ્યું છે એ પ્રમાણે તમારે નીચે ચોંટાડવાની છે। જુઓ ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો, જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં ખાલી જગ્યા લાંબો છે, ઓછો કે વધુ? તો વધુ છે, વધુ લાંબો છે ને, કારણ કે 3 કરતાં જેકોબનો હાથ લાંબો છે એટલે વધુ લાંબો છે। હવે ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં ખાલી જગ્યા છે, તો ગીતાના હાથની લંબાઈ રોહનના હાથ કરતાં તો વધારે છે, એટલે કે વધુ છે। હવે ત્રીજું છે, ખાલી જગ્યાનો હાથ સૌથી વધુ લાંબો છે, તો કોનો હાથ સૌથી લાંબો છે? તો જેકોબનો. હવે ચોથું છે, ખાલી જગ્યાનો હાથ સૌથી ઓછો છે, સૌથી ટૂંકો છે, તો કોનો હાથ સૌથી ટૂંકો છે? તો રોહનનો હાથ સૌથી ટૂંકો છે. હવે તમારા જૂથના તમામ મિત્રોની પટ્ટીઓને ચોંટાડો, પટ્ટીઓ વચ્ચે જગ્યા રાખો. હવે અહીંયા તમારા હાથની, તમારા મિત્રોના હાથની પટ્ટી ચોંટાડવાની છે અને બે પટ્ટીઓ ભેગી ના થઈ જાય એ રીતે થોડી, જેમ ઉપર બતાવી છે ને તમને, એવી રીતે થોડી જગ્યા રાખીને ચોંટાડવાની છે, થયું. તો અહીંયા તમારે આ ઘરેથી કરવાનું છે. હવે સામે જોઈએ આપણે, સામે પેજ ઉપર શું કહ્યું છે, બાળકો શાળાએ આવે છે. જો બાળકો શાળાએ આવે છે પણ શામાં આવે છે એ અહીંયા બતાવ્યું છે. તો કેટલાક બાળકો આવે છે ને, તમે કોઈ રિક્ષામાં આવતા હોય, કોઈ સાયકલ લઈને આવતા હોય, કોઈ પોતાની ગાડીમાં આવતા હોય,
તો અહીંયા કોઈ બસમાં પણ આવતા હોય, દૂરથી આવતા હોય બીજા ગામડેથી, તો બસમાં આવતા હોય ને, તો ચિત્રમાં જુઓ, જુઓ કેટલાક બાળકો બસમાં આવે છે, કોઈ ચાલીને આવે છે, કોઈ સ્કૂટર ઉપર, કોઈ સાયકલ ઉપર, કોઈ પેલી ત્રણ પૈડાવાળી સાયકલ આવે છે ને ટાંગા ગાડી, એમાં આવે છે છે. તો અહીં શાળા પણ બતાવેલી છે, કોઈ ગાડીમાં આવે છે, કોઈ સ્કૂટર ઉપર આવે છે. તો હવે અહીંયા જુઓ, આપણે લખવાનું છે, કોઠો ભરવાનો છે. ચિત્રમાં જુઓ, તમે ચિત્ર જુઓ અને કોઠો ભરો. આવવાની રીત અને બાળકોની સંખ્યા. તો એક તો આપણને લખીને આપી છે કે ટ્રેક્ટર, ટ્રેક્ટરનું ચિત્ર દેખાય છે તમને? તો હા, જુઓ સાઈડમાં છે. તો ટ્રેક્ટરના ચિત્રમાં કેટલા બાળકો છે? તો ત્રણ બાળકો છે. તો અહીંયા ત્રણ લખેલા છે. હવે ટ્રેક્ટરની બાજુમાં લખો તમે રિક્ષા. હવે જુઓ રિક્ષામાં દેખાય છે રિક્ષા? તો રિક્ષામાં કેટલા બાળકો છે? તો રિક્ષામાં ચાર બાળકો છે. તો રિક્ષા લખો ઉપર, પછી નીચે બાળકોની સંખ્યા છે ત્યાં ચાર લખો. પછી બસ લખો. પછી બસમાં કેટલી સંખ્યા છે જુઓ, દેખાય છે? તો બસમાં ગણો જોઈએ, વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી દેખાય છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા છે? નવ. તો બસ લખો ઉપર, નીચે નવ લખો. પછી કાર છે. તો કારમાં કેટલી સંખ્યા છે જુઓ, કાર દેખાય છે ને કાળી? હા, એમાં એક, બે, ત્રણ અને ચાર, ચાર સંખ્યા છે. પછી સાયકલ ઉપર, સાયકલ ઉપર કેટલા વિદ્યાર્થીઓ આવે છે ગણો. સાયકલ ઉપર એક, બે, ત્રણ, ચાર, પાંચ. સાયકલ ઉપર કેટલા વિદ્યાર્થીઓ આવે છે? પાંચ. તો અહીંયા પાંચ લખીશું. લખ્યું બધાએ? સરસ. ફરીથી એકવાર જોઈ લઈએ. રિક્ષામાં ચાર, બસમાં નવ, કારમાં ચાર અને સાયકલમાં પાંચ. હવે નીચે શું કહ્યું છે? ત્રણ વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા આવે છે. આપણે કોઠામાં ત્રણ લખીએ. આપણે ચાર્ટમાંના ટ્રેક્ટર પર ત્રણ ચહેરા પણ દોરીએ. બસ, સાયકલ વગેરેથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે તે બતાવવા તેમના ચહેરા ચાર્ટમાં દોરો. અહીંયા ચાર્ટમાં દોરવાના છે. તો અહીંયા જુઓ, ટ્રેક્ટરના ત્રણ દોરીને આપ્યા છે. એવી રીતે બસ છે તો બસમાં નવ વિદ્યાર્થીઓ છે, તો તમારે નવ ચહેરા દોરવાના. સાયકલમાં પાંચ વિદ્યાર્થીઓ છે તો પાંચ દોરવાના. રિક્ષામાં ચાર વિદ્યાર્થીઓ છે તો ચાર દોરવાના. અને પગપાળા એટલે કે ચાલીને આવતા વિદ્યાર્થીઓ કેટલા છે? તો ગણો, ચાલીને આવતા એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને એક છોકરી, આ નવ. ચાલીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા નવ, એટલે કે પગપાળામાં નવ ચહેરો દોરવાનો. હવે જુઓ, તમારા વર્ગમાંના કેટલાએ મારા પર સવારી કરી નથી? ન સવારી ના કરી હોય, ઊંટ ઉપર બેઠા છો. તો અહીંયા શું કહે છે ઊંટભાઈ, કે તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓએ એટલે કે ઊંટ ઉપર બેઠા નથી એવું પૂછ્યું છે. કેટલા બેઠા છો એ પછી આપણે જોઈએ. હવે પાછળ પાના ઉપર જોઈશું. તો પાના નંબર પાછળ ફેરવો. શું કહે છે? ખાલી જગ્યા છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઉપર શાળાએ આવે છે. તો સૌથી વિદ્યાર્થીઓ શામાં આવે છે? તો બસમાં આવે છે. આવે છે ને, નવ વિદ્યાર્થીઓ છે બસમાં. હવે બીજી ખાલી જગ્યા છે. ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ખાલી જગ્યા છે ઓછી છે કે વધુ છે? તો સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. હવે ત્રણ, ખાલી જગ્યા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે. તો ઘોડા ઉપર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, કારણ કે જુઓ ચિત્રમાં પાછળ પેજ ઉપર ઘોડા ઉપર તો એક જ વિદ્યાર્થી આવ્યો છે, એટલે ઘોડા ઉપર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે. હવે નીચે શું કહે છે? તો શું આ સ્માર્ટ ચાર્ટ નથી? ફક્ત તેને જોઈને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. ચાલો આવા બીજા વધારે ચાર્ટ બનાવીએ. જો અહીંયા વધારે ચાર્ટ બનાવ્યા છે, આ એક ચાર્ટ આપણે જોઈએ, એવી રીતે બીજા ઘણા ચાર્ટ બનાવી શકીએ. તો અહીં મહાવરો કહ્યું છે, શું કહ્યું છે? તમારે પણ તમારી આજુબાજુમાં એવું બનાવવાનું છે. તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારો પોતાનો ચાર્ટ બનાવો. જેવા કે જો અહીં આપ્યું છે, જેવા કે કયા પક્ષીને સૌથી વધારે રંગ છે? જો સૌથી વધારે રંગ કોને આવે?
तो मोर में सौथी वधारे रंग होय ने, तो अहीं आपणे लखीशुं मोर। पछी शुं छे मने, प्रश्न कहे छे। एवुं कयुं प्राणी छे के जेने पाळवुं वधारे गमे छे? એવું કયું પ્રાણી છે કે જેને પાળવું વધારે ગમે? પણ અહીંયા સાપનું ચિત્ર દોર્યું છે અને લખ્યું છે મને, તો એ ગમે આપણને? સાપ પાળીએ આપણે? ના, શું પાળીશું આપણે? પોપટ પાળીએ, પાળીએ ને? તો કયું પ્રાણી જે પાળવું વધારે ગમે? તો પોપટ, લખી શકીએ ને? હવે સામે પેજ ઉપર જોઈએ તો શાકભાજી જે તમને ગમતી નથી, તમને ના ગમતી હોય એવી શાકભાજી અહીં લખવાના છે। સૌથી વધુ ન ગમતી શાકભાજી કઈ છે? તમારા મિત્રને પૂછીને આ કોઠામાં લખો। તમારા અણગમતી શાકભાજી એટલે કે ના ગમતી હોય એવી શાકભાજી, અને એવી શાકભાજીનું નામ લખવાનું છે। પછી વિદ્યાર્થીની સંખ્યા, કેટલાને એ શાકભાજી નથી ગમતી। ધારો કે હું કહું કે કારેલા ન ગમતા હોય, તો કારેલાનું શાક ના ગમતું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો તમારા એવા કેટલા મિત્રો છે? ચાર છે, પાંચ છે, છ છે, જે સંખ્યા હોય એ તમારે અહીં સંખ્યા લખવાની। પછી ભીંડા, તો ભીંડા કેટલાને નથી ભાવતા? તો સાત જણને નથી ભાવતા, તો સાત। પાંચને ના ભાવતા તો પાંચ। પછી દૂધી કેટલાને નથી ભાવતી? તો ચારને। રીંગણ કેટલાને નથી ભાવતા? તો ત્રણને। તો પેલા ગિલોડા જોયા છે ને, તો ગિલોડા કેટલાને નથી ભાવતા? ટીંડોળા કોને નથી ભાવતા? તો એવા તો ઘણા હોય કે સાત જણા એવા હોય કે મને નથી ભાવતા। એવી રીતે ધારો કે અહીં બટાકા લખીએ આપણે, તો બટાકા તો બધાને ભાવતા હોય, લગભગ ભાવતા હોય ને, કોઈક એકાદું હોય પણ એને ન પણ ભાવતા હોય, બની શકે ને? તો એ રીતે તમને જે શાકભાજી ના ભાવતા હોય ને એવા જ બીજા તમારા મિત્રોને પણ ના ભાવતા હોય એવા શાકભાજીના નામ લખીને સામે સંખ્યા લખવાની છે। હવે નીચે જોઈએ, આ ચાર્ટનો ઉપયોગ કરીને નીચેના ચાર્ટમાં ચહેરા દોરવાના છે। ચહેરા દોરો, અણગમતી શાકભાજીના મથાળે દરેક બાળક માટે ચિત્ર દોરો। જે શાકભાજી અણગમતી, આ જે ઉપર ચાર્ટ કરે ને આપણે કોઠો બનાવ્યો, એ કોઠો નીચે ચાર્ટ તરીકે દોરવાના છે। જેમ આપણે આગળ જોયા ને કે ત્રણ મોઢા, ચાર મોઢા, એવી રીતે અહીં નામ લખવાનું શાકભાજીનું, કે વિદ્યાર્થીઓની સંખ્યા અને અણગમતી શાકભાજી। એટલે પહેલાંમાં આપણે લખીએ કે કારેલા, તો કારેલા નથી ભાવતા, તો કારેલા લખીશું। આ ચોરસ ખાનું આપેલું છે ને લીલું રંગ, એમાં લખીશું કારેલા, તો કારેલા કેટલાને નહીં ભાવતા? તો છ, તો છ ચહેરા દોરીશું। પછી ભીંડા, તો ભીંડા કેટલાને નહીં ભાવતા? ચાર નહીં, તો ચાર મોટા દોરીશું। પછી રીંગણ કેટલાને નથી ભાવતા? દૂધી કેટલાને નથી ભાવતી? તો એ રીતે જેટલા તમારા હોય એટલાને દોરીશું। હવે શું કહે છે? સૌથી વધુ અણગમતી શાકભાજી કઈ છે? આમાંથી પાછું સૌથી વધારે ના ગમતી હોય શાકભાજી એવી કઈ છે? તો તમારે જે સંખ્યા વધારે હોય એનું નામ લખવાનું। ભીંડા વધારે હોય ભીંડા, અને કારેલાની વધારે હોય તો કારેલા। અને સૌથી ઓછા બાળકોની અણગમતી શાકભાજી કઈ છે? ઓછા બાળકોની અણગમતી શાકભાજી, તો બટાકા ઓછા ઓછા વિદ્યાર્થીઓ હોય કે જે એ તો બધાને જ ભાવતા હોય, ક્યાંક એકાદ બેને ન ભાવતા હોય, બની શકે ને એવું? તો આ ચાર્ટ અહીંયા તમારે એ રીતે લખીને દોરવાનું છે। સમજ પડી ગઈ બધાને? તો આ ચાર્ટ તમારે દોરવાનો છે, અને હવે પરીક્ષા આવશે પ્રથમ સત્રની, એટલે પ્રથમ સત્રના પરીક્ષાની તૈયારી કરવાની। ત્યાં સુધી ચાલો જય શ્રી કૃષ્ણ। આપણે અહીંયા પાઠ પૂરો કરીએ પ્રકરણ, બરાબર।